ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ગુજરાત સરકારના બજેટને લોલીપોપ ગણાવી 5 બત્તી સર્કલ નજીક કોંગી કાર્યકરો દ્વારા બજેટના કાગળની હોળી કરવામાં આવી હતી. 5 બત્તી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાત આઈટી સેલના પ્રમુખ રોહન ગુપ્તા, શહેર કોંગ્રેસ પ્રમુખ નિર્મલસિંહ યાદવ, કોંગી કાર્યકર જુબેર પટેલ, વિક્કી શોખી, દિનેશ અડવાણી, યુવા આગેવાન સંસાદ અલી, નિકુલ મિસ્ત્રી, લુકમાન પટેલ, મહિલા પ્રમુખ ધ્રુતા રાવલ સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બજેટ અંગે ગુજરાત સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાર્ટીની સરકાર દ્વારા આ વિધાનસભાનું છેલ્લું બજેટ એમને બહાર પાડ્યું છે. અમે ચોક્કસપણે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ છેલ્લામાં છેલ્લું બજેટ છે. અમને એટલો પણ વિશ્વાસ છે કે આવનાર વિધાનસભાની અંદર આવનારું બજેટ કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે, એટલો અમને આત્મવિશ્વાસ છે. ત્યારે ચાલુ વર્ષ દરમિયાન 2017ના બજેટની અંદર ગુજરાતની પ્રજાને જે ગેરમાર્ગે દોરીને અને જે લોલીપોપ આપવામાં આવી છે, આજની તારીખે કહેતા મને દુઃખ થાય છે કે આ ગુજરાતને 2 લાખ કરોડથી પણ વધારે દેવાની અંદર આ ભારતીય જનતા પાર્ટીના શાસને છેલ્લા 15-25 વર્ષની અંદર ધકેલી દીધું છે. ત્યારે એમને જે કંઈ બહાર પાડ્યું છે બજેટની અંદર, એનો ભારતીય જનતા પાર્ટીની સામે, ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે કોંગ્રેસ દ્વારા સખતમાં સખત વિરોધ નોંધાવવામાં આવે છે અને એના પ્રતિકરૂપે આજે અમે બજેટની હોળી ભરૂચ શહેરની અંદર કરી અને ભારતીય જનતા પાર્ટીને એ કહેવા માંગીએ છીએ કે આવનાર સમયની અંદર પ્રજાને લોલીપોપ આપવાનું બંધ કરે અને જેથી કરીને જે કંઈ પણ તમે એજન્ડા રજૂ કર્યા છે એ કરવા માટે તમે સક્ષમ નથી અને એવા સંજોગોને ધ્યાનમાં લઈને કોંગ્રેસ એનો સખતમાં સખત વિરોધ કરી અને પ્રજાને આ લોલીપોપ જે આપવામાં આવેલી છે એ પ્રજા સમક્ષ મુદ્દાને લઈ જશે અને આવનાર સમયની અંદર પણ અમે સખતમાં સખત કાર્યક્રમ આપશું. અવિ સૈયદનો રિપોર્ટ, ભરૂચ.